હળવદ તાલુકાના ડવાણા ગામે પાણીના ધસપસતા પ્રવાહમાં 17 લોકો ટ્રેક્ટરમાં તણાઈ ગયા. 8 લોકોના હજુ પણ લાપતા, 10 લોકોને બચાવી લેવાયા. અધિકારીઓ ઘટનાસ્થળે, સાંસદ અને ધારાસભ્ય ઘટનાસ્થળે દોડી ગયા. મોરબીથી મારા પ્રતિનિધિ જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ. હળવદના ધવાણા ગામે પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલા 8થી વધુ લોકોની હજુ પણ ભાળ મળી નથી. સાંસદ ચંદુભાઈ સિંહોરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા ધવાણા ગામની મુલાકાતે દોડી જઈ અને તાત્કાલિક અસ્થિતિ બચાવની કામગીરી ઝડપી બને તે માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. હળવદ તાલુકાના ધવાણા ગામે ગઈ રાત્રિના 8-1 વાગ્યાના સુમારે ભારે વરસાદમાં ટ્રેક્ટરમાં બેસીને નવા ધવાણા ગામે જઈ તથા 18 લોકો સાથેનું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. પૂરમાં તણાયેલા 8 જેટલા લોકો 18 કલાક બાદ પણ હજુ લાપતા છે. તો બીજી બાજુ ઘટનાને પગલે અધિકારીઓ સાંજે જ ઘટનાસ્થળે દોડી જઈ બચાવની કામગીરી હાથ ધરી છે. આજે સાંસદ ચંદુભાઈ સિંહોરા, ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ધવાણા ગામની મુલાકાત લીધી છે. બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ધવાણા ગામે રાત્રિના 38 કલાકે 17 જેટલા લોકો સાથેનું ટ્રેક્ટર નવા ધવાણા ગામ તરફ જતું હતું ત્યારે નદીના પૂરમાં પ્રવાહમાં પલટી મારી જતાં ટ્રેક્ટરમાં બેઠેલા પાંચાભાઈ નામના વ્યક્તિને ફાયરની ટીમે બચાવી લીધા છે. અન્ય 7-1 લોકો પોતાની જાતે નીકળી ગયા છે. જ્યારે આ ઘટનામાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ મોડી રાત સુધી બનાવના સ્થળે હાજર રહ્યા હતા અને ધારાસભ્ય તાત્કાલિક અસ્થિતિથી પણ ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવની કામગીરી ઝડપી થાય તે માટેની વ્યવસ્થા કરી હતી. 8 લોકોની હજી ભાળ મળી નથી.